मित्रों मजबूत થઈને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયેલી સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહી છે અને ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહી છે। આજે વરસાદની કેટલી શક્યતા કયા વિસ્તારમાં તેની વાત કરતા પહેલા વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો સિસ્ટમની સાથે જ 700 એચપી ઊંચાઈ ઉપર ગુજરાત ઉપર મિડ લેવલે એક શિયર ઝોન કમ ટ્રાપ સક્રિય છે જે હાલમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર સક્રિય દેખાઈ રહ્યો છે અને 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય સમગ્ર ગુજરાતમાં 24 કલાકથી વાદળો છવાયેલા હતા અને વરસાદના સમાચારો મળી રહ્યા છે। ગઈકાલની વાત કરીએ તો છેલ્લી 24 કલાકમાં ગુજરાતના 150 થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ગયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે કહ્યા મુજબ ભારે વરસાદ થયો છે 1 થી 8 ઇંચ, સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ, મધ્ય ગુજરાતમાં 1 થી 3 ઇંચ અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ઝાપટા વરસ્યાના સમાચાર મળી રહ્યા છે। હવે આજની આપણે વાત કરીએ તો આજે 28 જૂન અને આવતીકાલે સવારે 29 જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે કહ્યા મુજબ જ આજે પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લો તેમજ તાપી જિલ્લા સુધીના વિસ્તારોમાં 1 થી લઈ અને 5 ઇંચ કે ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના તે સિવાયના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। આવતીકાલ સવાર સુધીમાં ક્યાંક ક્યાંક 3 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, મહેસાણા આસપાસના વિસ્તારો, ગાંધીનગર ત્યાં પણ આજે મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે। અમુક વિસ્તારોમાં 50-75 mm સુધીનો વરસાદ આ વિસ્તારમાં પડી શકે, જ્યાં ગાજવીજ થાય ત્યાં વધુ વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ વરસાદ ચાલુ રહી શકે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વધુ શક્યતા, ગાજવીજ સાથે 3 થી 4 ઇંચ વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે, તે સિવાયના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ પડી શકે, ગાજવીજનું પ્રમાણ આજે વધે તેવું લાગી રહ્યું છે અને હળવો મધ્યમ વરસાદ મોટાભાગના સ્થળોએ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડા વિસ્તારો ઓછા રહી શકે। કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ, ક્યાંક ક્યાંક 25 mm જેટલો વરસાદ પડી શકે। કચ્છના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ થાય તો 50 mm સુધીનો વરસાદ પણ પડી શકે। મિત્રો આ હતી આવતીકાલ સવાર સુધીની આગાહી। આગળ પણ ખાસ અપડેટ આવશે તો રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।